رحم الله من قرأ سورة المباركة الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. بسم الله كلمة المعتصمين ومقالة المتحرزين. وأعوذ بالله تعالى من جور الجائرين وكيد الحاسدين وبغي الظالمين وأحمده فوق حمد الحامدين. الحمد لله الذي لم يشرك بالإلهية ولم يظاهر في الوحدانية. كلت الألسن عن غاية صفته وانحسرت العقول عن كنه معرفته وتواضعت الجبابرة لهيبته وعنت الوجوه لخشيته وانقاد كل عظيم لعظمته. فله الحمد متواترا متسقا ومتواليا مستوثقا. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وخاتم النبيين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد، فقد قال الله الحكيم في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. والذين يقولون ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما أولئك يجزون الغرفة بما صبروا ويلقون فيها تحية وسلاما خالدين فيها حسنت مستقرا ومقاما. صلوات على محمد وآل محمد. سو پرتھم تمے سرو مؤمنین نے آج نی رات نی ولادت با سعادت نا پرسنگے ખુશાલી મુબારક પેશ કરું છું. અને જમાતની કાર્યવાહી કમિટી અને ખાસ કરીને તબલીગ સબ કમિટીનો હું શુક્રગુજાર છું કે એ લોકોએ મને ઇજ્જત અફઝાઈ કરી, મને આ માન આપ્યું કે જેની અંદર એ લોકોએ મને આમંત્રણ આપીને એ મોકો અને તોફીક આપી કે જેની અંદર હું તમારી સમક્ષ આ ખુશાલીની મુબારક રાત્રિઓની અંદર તમારી સમક્ષ તકરીર કરી શકું. ઇન્શાઅલ્લાહ આ ત્રણ મુબારક રાત્રિઓ જે છે એની અંદર આપણે પરિવારના અને જીવનના કુટુંબના જીવનના કેવી રીતે વિકસાવવું ખીલવો એના ઉપર ગુફ્તગુ કરવાની કોશિશ કરીશ. કોમ્યુનિટીની અંદર, કોમની અંદર એક પરિવારની અંદર સંગઠન હોવું, મુમિન પરિવારની અંદર એકતા હોવી બહુ જરૂરી છે. કારણ કે આ કુટુંબ અને પરિવાર એક મુમિનને બનાવે છે અને આ પરિવારના બારામાં
કુટુંબ ના બારામાં ફેમિલી લાઈફ ના બારામાં ડિસ્કસ કરવું બહુ જરૂરી એટલા માટે છે કે આજે દુનિયાની અંદર તલાક અને ડાયવોર્સ ના કિસ્સાઓ બહુ જ વધી ગયા છે અને ઝઘડા અને અનબનાવ ના કારણે એ કુટુંબ એ પરિવાર કે જે મોહબ્બત અને મવત્તત નો મરકઝ છે એક જહન્નમ સમાન બની ગયો છે તો એ પરિવારને આ સુંદર સંગઠનને કે જે અલ્લાહ સુબહાન વ તઆલા એક ઇબાદત તરીકે અમારી સામે પેશ કર્યું છે એને કેવી રીતે સુંદર બનાવવું કેવી રીતે એને મજબૂત બનાવવું એના બારામાં ઇન્શાઅલ્લાહ ગુફ્તગુ કરવામાં આવશે તલાકના બારામાં અને ડાયવોર્સના બારામાં એક ચિતાર તમારી સામે પેશ કરવા માંગુ છું કે જેથી કરીને ખબર પડે કે પરિવારનું સંગઠનમાં હોવું કેટલું જરૂરી છે અમેરિકાની અંદર એક સેન્સસ બ્યુરો છે એ લોકોએ 2012ની અંદર 2012ની અંદર એક રિપોર્ટ બનાવ્યું અને એની અંદર આ એક સ્ટેટિસ્ટિક્સ અને આંકડાઓ પેશ કર્યા તલાકના બારામાં અને એની અંદર આ રિપોર્ટની અંદર કે જે મેરિટલ સ્ટેટસ અને લિવિંગ અરેન્જમેન્ટ્સ અમેરિકાની અંદર જે રિપોર્ટ બનાવ્યું છે તો એની અંદર એ લોકોએ આવી રીતે સ્ટેટિસ્ટિક્સ આપ્યું છે કે સરેરાશ એવરેજની અંદર અમેરિકાની અંદર જેટલી પણ શાદીઓ થાય છે એમાં 8 વર્ષ પછી એવરેજમાં તલાક થઈ જાય છે અને બહુ જ જૂજ એવી ફેમિલીઓ છે કે જે 15 વર્ષ સુધી શાદીને જાળવી રાખી શકે છે અને એના બારામાં પણ એ લોકોએ સ્ટેટિસ્ટિક્સ આપ્યું છે અને કહ્યું છે કે ફક્ત 57% જે છે 15 વર્ષ સુધી શાદીને જાળવી શકે છે એનાથી પહેલાં લોકોની તલાક થઈ જાય છે અને સાથે સાથે સ્ટેટિસ્ટિક્સની અંદર આંકડાની અંદર એ પણ જાણવાનું મળે છે કે દરેક બીજી શાદીની અંદર એક તલાક થઈ જાય છે શાદી છેવટ સુધી જિંદગીના અંત સુધી બાકી રહેતી નથી અને સાથે સાથે એ પણ કહ્યું છે કે દુનિયાની અંદર વર્ષમાં 6 લાખ અને 10,000 તલાકો થાય છે વર્ષમાં એક વર્ષની અંદર 6 લાખ અને 10,000 610,000 ડાયવોર્સિસ થાય છે અને એનો તમે અગર અંદાજો કરો તો તમને ખબર પડે છે કે 1 સેકન્ડની અંદર 51 તલાક થાય છે 51 ડાયવોર્સિસ થઈ જાય છે અને તમને ખબર છે કે તલાક પછી એના જે કોન્સિક્વન્સીસ છે એના જે બુરા નતીજાઓ છે એ કેટલા ખરાબ છે બચ્ચાઓને કેવી રીતે અસર કરે છે ઇનહેરિટન્સમાં કોને તકલીફ પહોંચે છે અને કેવી રીતે આ એક સુંદર સંગઠન એ કુટુંબ પરિવાર જે છે કે જેને અલ્લાહ સુબહાન વ તઆલાએ બનાવ્યું છે કેવી રીતે એ સોસાયટીને ડિસયુનાઇટ કરી નાખે છે તો જરૂરી એ છે કે આપણે ચર્ચા કરીએ કે આ શાદી કે જેને અલ્લાહે એક ઇબાદત બનાવ્યું છે તો એને કેવી રીતે જિંદગીના અંત સુધી બાકી રાખવું અને સાથે સાથે આ અહેવાલની અંદર સ્ટેટિસ્ટિક્સની અંદર એ લોકો એમ પણ કહે છે કે અને આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે હાલાંકી આ લોકો કે જેઓ આ સેન્સસ બનાવ્યું છે સ્ટેટિસ્ટિક્સ બનાવ્યું છે એ લોકો બે દિન લોકો છે દિનમાં માનતા નથી પણ તે છતાં પણ એટલું કહ્યું છે કે એ લોકોએ જે તલાશ કરી છે રિસર્ચ કર્યું છે એમાં એ લોકોને એમ જાણવા મળ્યું છે કે જે દીનદાર લોકો છે અને જે લોકો ચર્ચમાં હાજરી આપે છે રવિવારની અંદર એ લોકોના ઘરોની અંદર તલાક ઓછા થાય છે જ્યારે બેદીન જે છે એથિસ્ટ જે છે કાફરો જે છે એ લોકોના ઘરોની અંદર તલાક વધારે થાય છે તો એમાંથી એ અંદાજો આવી શકે છે નતીજો નીકળી શકે છે કે જે દીન એક એવી વસ્તુ છે કે જે ઇન્સાનને કુટુંબની અંદર શાંતિ અને સુકૂન અપાવી શકે છે અને તલાકથી બચાવી શકે છે આ ક્રિશ્ચિયાનિટીના બારામાં વાત છે પણ જ્યારે અગર કોઈ મુસલમાન હોય અને ઇસ્લામમાં માનતો હોય અને ખાસ કરીને અહલુલ બૈત અલૈહિસ્સલામનો તાબેદાર અને પેરોકાર હોય તો અહલુલ બૈતની તાલીમાત કેવી રીતે આપણા કુટુંબને મજબૂત બનાવી શકે છે
એના ઉપર વિચાર કરવાનું છે. સાથે સાથે સ્ટેટિસ્ટિક્સ અંદર એમ પણ કહ્યું છે અને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે એ લોકોએ જ્યારે આ રિસર્ચ કર્યું કે તલાક ક્યાં ક્યાં બને છે, તો એની અંદર એ જાણવાનું મળ્યું કે જે લોકો કોલેજના ગ્રેજ્યુએટ્સ છે, મતલબ કે જે લોકો ભણેલા છે અને જે લોકો પાસે ડિગ્રી મોજૂદ છે, એ લોકોના ઘરોની અંદર તલાક ઓછા થાય છે કમ્પેર ટુ એના મુકાબલામાં કે જે લોકો પાસે ઇલ્મ નથી. તો એ સ્ટેટિસ્ટિક્સની અંદર એમ પણ બતાવ્યું છે કે 81% કોલેજ ગ્રેજ્યુએટ્સ જે છે એ લોકોના ઘરોની અંદર તલાક થતા નથી અને છેવટ સુધી જિંદગી શાદીની જિંદગીમાં બાકી રહે છે, કુટુંબને બચાવીને રાખે છે. તો એના ઉપરથી એ નતીજો નીકળે છે કે ઇલ્મ જે છે, તાલીમ જે છે, ઇન્સાનને તલાકથી અને તલાકના બુરા નતીજાઓથી બચાવી શકે છે. તો જે લોકો પાસે અહેલુલ બેત અલૈહિસ્સલામની તાલીમાત હોય, અલ્લાહ તઆલાનો લાખ શુક્ર ગુઝાર છીએ આપણે કે આપણે અહેલુલ બેત અલૈહિસ્સલામના તાબેદાર છીએ, કે જે આપણે આપણા કુટુંબની અંદર એક જાતની સુકૂનત અને એક જાતનું સંગઠન આપણને આપી શકે છે. તો એક સવાલ પેદા થાય છે કે શાદી શા માટે તૂટી જાય છે, તલાકોના કારણો શું છે, શા માટે તલાકો વધારે થાય છે. તો એ શાદીને અને ઘરને વિકસવા માટે, ખીલવવા માટે, સુંદર બનાવવા માટે આપણે શું કરવું જોઈએ? આ સવાલ સહેલું નથી, બહુ જ અઘરું છે, ખાસ કરીને આ 3 મજલિસોની અંદર કે જે ટાઈમ બહુ જ ઓછું છે એની અંદર એના ઉપર ચર્ચા કરવી જે છે સહેલું નથી. જ્યારે કે દરેક ઘરના વાતાવરણ અલગ હોય છે, દરેક માણસોના સર્કમસ્ટાન્સીસ જે છે જુદા જુદા હોય છે, દરેક માણસોના શાદી કરવાના મકસદ જુદા હોય છે, દરેક માણસનો ઇલ્મ જે છે, એજ્યુકેશન જે છે, દીની તાલીમ હોય કે એકેડેમિક એજ્યુકેશન હોય છે, એ પણ અલગ અલગ હોય છે. તો એ તમામ વસ્તુઓ પર ચર્ચા કરવું જે છે આ ટૂંક મુદ્દતની અંદર સહેલું નથી, પણ તે છતાં આપણે કોશિશ કરશું કે જે અહલુલ બેત અલૈહિસ્સલામની જે જનરલ ઇરશાદાત અને તાલીમાત જે છે, સામાન્ય જે તાલીમાત જે છે, એના ઉપર આપણે પ્રકાશ આપી શકીએ, રોશની આપી શકીએ, કે જેથી કરીને આપણે આ તલાકના કે જેનાથી આરશે ઇલાહી દૂર જે છે એ દુર્ઘટનાથી આપણે બચી શકીએ. સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એક વસ્તુ મગજમાં રાખવાની જરૂર એ છે કે પહેલે ઇન્સાનને સમજવાની જરૂર છે કે શાદીનો મકસદ શું છે ઇસ્લામની નજરમાં, અહલુલ બેત અલૈહિસ્સલામની તાલીમાતની નજરમાં શાદીનો મકસદ શું હોવો જોઈએ. કારણ કે જ્યાં સુધી ઇન્સાન પાસે એક મકસદ ન હોય, પર્પઝ ન હોય, જાણતો ન હોય, ત્યાં સુધી શાદીમાં એ સફળતા અને કામયાબી હાસિલ નથી કરી શકતો. અગર ઇન્સાન ચાહે કે એની શાદીની અંદર અને કુટુંબની અંદર સફળતા મળે, તો પહેલે જરૂરી એ છે કે સમજે કે એને શાદી શા માટે કર્યું છે, ઘર શા માટે બનાવ્યું છે અને ઘર બનાવવાનો એનો મકસદ પર્પઝ શું છે. કુરાને મજીદની અંદર ઘણી બધી આયતો છે કે જે મકસદ તરફ, ઇન્સાનના હદફ તરફ આપણું અટેન્શન ખેંચે છે. જેવી રીતે કુરાન મજીદ અંદર અલ્લાહ સુબહાન વ તઆલા ઇરશાદ ફરમાવે છે, વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સા ઇલ્લા લિયબુદૂન, કે અમે જિન્નાત અને ઇન્સાન પેદા નથી કર્યા પણ સિર્ફ ઇબાદત વાસ્તે. અફા હસિબતુમ અન્નમા ખલકનાકુમ અબસ વ અન્નકુમ ઇલૈના લા તુરજઉન, શું તમે એમ ધારી લીધું કે તમે અમને કોઈ પણ મકસદ વગર, કોઈ પણ હદફ વગર અમે તમને પેદા કર્યા છે અને તમે અમારા તરફ પાછા ફરવાના નથી? નહીં, જરૂર મકસદ છે. તો જ્યારે ઇન્સાન ચાહે છે, ઈચ્છા કરે છે, તમન્ના કરે છે કે શાદી કરે, તો એ શાદીનો મકસદ એનો શું હોવો જોઈએ એ એના મગજની અંદર, એના નજરની અંદર બહુ જ રોશન હોવું જોઈએ, સાફ હોવું જોઈએ, કે જેથી કરીને જ્યારે કોઈ પણ અનબનાવ બને કે તકલીફ આવે તો એ મકસદને સમજીને એનો હલ કરવાની કોશિશ કરી શકીએ. એ કહેવત છે ગુજરાતીની અંદર કે જેમાં આ શાયર લખે છે કે સાચી મોહબ્બત જે છે શાદીમાં, સાચી મોહબ્બત જે છે શાદીમાં એકબીજાની આંખોમાં જોવાનું નથી. કારણ કે બીજાઓ કહે છે કે મોહબ્બત એ છે કે મર્દ અને ઔરત જે છે, હસબન્ડ અને વાઈફ જે છે, એક
સામે સામે બેસીને એકબીજાના આંખોમાં આંખો પડોવીને મોહબ્બતની વાતો કરે. પણ આ શાયરનો જરાક અંદાજો જુદો છે, એની દિશા જુદી છે, એની સમજ અલગ છે, અને મને ગમ્યું એટલે તમારી સામે પેશ કરું છું. તો એ શાયર કહે છે ગુજરાતીમાં કે સાચી મોહબ્બત એકબીજાની આંખોમાં જોવાનું નથી, પણ બંનેની આંખો એક દિશામાં જોવાનું છે. બંનેની આંખો એક દિશામાં, મતલબ કે હસબન્ડનો મકસદ અને ઓરતનો મકસદ, જૌજ અને જૌજા બંનેનો મકસદ એક હોવાનું જરૂરી છે. જ્યારે હસબન્ડનો શાદી કરવાનો, શૌહરનો શાદી કરવાનો મકસદ અલગ હોય અને ઓરતનો શાદી કરવાનો મકસદ અને હેતુ અલગ હોય, તો પછી એ શાદીમાં સફળતા મળી શકતી નથી. કુરાને મજીદની અંદર અલ્લાહ સુબહાન વ તઆલાએ સાફ શબ્દોની અંદર ઇનકાર કર્યું છે એક મુસલમાનને કે મુશ્રિકની સાથે શાદી કરે. એક મુસલમાન જે છે મુશ્રિકની સાથે, કાફિરની સાથે, બેદીનની સાથે શાદી નથી કરી શકતો. શા માટે નથી કરી શકતો? જરા આગળ વધીને આપણે આ કુરાની આયતની કુરાની આયતને સાંભળીએ. સૂરતુલ બકરાની અંદર અલ્લાહ સુબહાન વ તઆલા ઇરશાદ ફરમાવે છે વલા તનકિહુલ મુશ્રિકાત હત્તા યુમિન, કે હરગિઝ તમે મુશ્રિકાત સાથે, કાફિર ઔરતો સાથે શાદી નહીં કરો ત્યાં સુધી કે એ લોકો ઈમાન લાવે. વલા અમ્મતુન મુમિનતુન ખૈરુન મિન મુશ્રિકતિન વલા અજબતકુમ, અને એક મુસલમાન ખનીજ તમારા કરતા એ મુશ્રિકો અને કાફિરો કરતા બહેતર છે. પછી ભલે તમને એ મુશ્રિકા ઔરત જે છે તમને રૂપાળી લાગતી હોય, સારી લાગતી હોય, એની પાસે પૈસો હોય, એની પાસે રૂપ હોય, પણ એના કરતા બહેતર છે એક કનીઝ મુસલમાન કે જે મોમિન હોય, જેના દિલની અંદર ઈમાન હોય. આગળ વધીને કુરાન મજીદ કહે છે વલા તનકહુલ મુશ્રિકીના હત્તા યુમિનુ, અને ઔરતોને પણ કુરાન મજીદ નસીહત કરે છે કઈ મુસલમાન ઔરતો તમારા માટે રજા નથી કે તમે કાફરો સાથે, મુશ્રિકો સાથે શાદી કરો. વલા અબ્દુન મુમિનુન ખૈરુન મિન મુશ્રિકિન વલા વઅજબકુમ, એક મોમિન બંદો જે છે તમારા કરતા એ તમારા માટે બહેતર છે, શાદી માટે બહેતર છે એ કાફિર કરતા. પછી ભલે તે શા માટે પોઝિશન વાળો ન હોય, જાહુ જલાલ વાળો ન હોય, રૂપાળો ન હોય, પૈસા વાળો ન હોય, પણ એક બંદો મોમિન જે છે તમારા માટે બહેતર છે. શા માટે? પછી મકસદ સમજાવે છે, કારણ પણ સમજાવે છે. કુરાને મજીદની આયત આગળ વધીને કહે છે ઉલાઈક યદઉના ઇલા નાર વલ્લાહુ યદઉ ઇલા જન્નતિ વલ મગફિરા, કારણ કે કાફરો જે છે તમને દોઝખ તરફ બોલાવે છે, જ્યારે અલ્લાહ તમને જે છે જન્નત અને મગફિરત તરફ બોલાવે છે. કારણ કે એક મોમિન અને મોમિના જ્યારે શાદી કરે છે મકસદને સમજીને, તો એ લોકોનો ઘર આ દુનિયાની અંદર પણ જન્નત બની જાય છે. જન્નતની ઘરની અંદર પણ, દુનિયાની અંદર પણ જન્નત બની જાય છે. એટલા જ માટે જ્યારે જનાબે ફાતિમતુ ઝહરા સલાવાતુલ્લાહી અલૈહા ઉપર માંગાઓ જ્યારે આવ્યા, ઘણા પૈસાવાળા હતા કે જે માંગા લઈ આવ્યા, ઘણા ટ્રાઇબ્સના ચીફ હતા, કબીલાના સરદાર હતા, એ લોકો પાસેથી પણ માંગા આવ્યા, મોટા મોટા માણસોના પણ માંગા આવ્યા, પણ જનાબે રસૂલ ખુદાએ બધા માંગાઓને રદ કરી નાખ્યા. અને પછી હદીસે કુદસીની અંદર અલ્લાહ સુબહાન વ તઆલા જિબ્રાઈલને મોકલાવે છે અને કહે છે કે આ પૈગામ એ જિબ્રાઈલ તમે રસૂલ ખુદા પાસે પહોંચાડો ને કહો. હદીસે કુદસીની અંદર શું કહે છે? હદીસે કુદસીની અંદર કહે છે કે લૌ લમ અખલુક અલિયન લમા કાન લી ફાતિમા ઇબ્નતુકા કુફુ અલા વજહિલ અર્દ, કે આઈ મુહમ્મદ અગર અલ્લાહ તઆલા અલીને પૈદા ન કરતે તો ફાતિમાના બરાબર કોઈ કુફુ ન હોતે, ફાતિમા માટે કોઈ શોહર ન હોતે. આના ઉપરથી તાલીમ મળે છે કે કુફુ ન હોવું, મકસદને સમજવું, મોમિન ન હોવું, એકબીજાને બરાબર ન હોવું જે છે એ જરૂરી છે. પણ જ્યારે ઇન્સાન આ બધી વસ્તુને ભૂલીને અગર માલ પછવારે જાય છે, આ બધી વસ્તુને ભૂલીને જ્યારે ઇન્સાન જે છે એ ઔરતની રૂપ તરફ પછવાડે જાય છે અને ઈમાન અને દીનને જ્યારે મૂકી દે છે, ત્યારે સફળતા જે છે ઓછી થઈ જાય છે, ચોચી થઈ જાય છે. જેવી રીતે ગુજરાતીની અંદર કહેવત છે, બે વસ્તુ છે, આ કહેવત ઉપર તમે ધ્યાન દેજો અને વિચાર કરજો કે આ કઈ બે વસ્તુ છે કે જેના બારામાં આ શાયર બયાન કરી રહ્યો છે. કહે છે ગમી તે મળતી નથી
અને મળી તે ફાવતી નથી, ગમી તે મળતી નથી, અને મળી તે ફાવતી નથી, અને અગર ફાવી તો તેની સાથે મજા આવતી નથી, અગર ફાવી તો તેની સાથે મજા આવતી નથી, અને મજા આવે તો કાયમ રહેતી નથી, તલાક થઈ જાય છે. બે વસ્તુ છે, યા તો છોકરી યા તો નોકરી. નોકરી હાથમાંથી છૂટી જાય છે, જે ખપે છે જે ગમે છે તેવી નોકરી મળતી નથી, અને મળે છે તો ફાવતી નથી, અને ફાવે છે તો મજા નથી આવતી, અને અગર મજા આવે છે તો પછી બાકી રહેતી નથી, કાયમ રહેતી નથી. તો જરૂરી એ છે કે જ્યારે ધણી અને ઔરત, શૌહર અને હસ, શૌહર અને ઔરત જ્યારે બંનેનો મકસદ જ્યારે એક થઈ જાય છે ત્યારે એ કુટુંબની અંદર સફળતા આવે છે, સંગઠન પૈદા થાય છે. તો જરૂરી એ છે કે ઇન્સાન શાદી કરે એનાથી પહેલાં સમજે કે એના શાદી કરવાનો મકસદ શું છે, ઇસ્લામના નજરમાં શાદીનો મકસદ શું છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ તો શું એ ખોરાક, એ ખાવાનો મકસદ જે છે એની લજ્જત છે? શું એ ખોરાકને આપણે લજ્જત માટે ખાઈએ છીએ? નહીં, ખોરાકનો ખાવાનો મકસદ જે છે અલગ છે, કે આપણે પૌષ્ટિક ખાવાનું મળે કે જેના કારણે શરીરની અંદર તાકાત આવે, કે જેના કારણે આપણે અલ્લાહની ઇબાદત કરી શકીએ, કૌમની ખિદમત કરી શકીએ, આ ખાવાનો મકસદ છે. ખાવાનો મકસદ લજ્જત નથી. એવી જ રીતે શું શાદીનો મકસદ જે છે એ ફક્ત હવસ છે, લસ્ટ છે, મનોકામના છે, ડિઝાયર છે? નહીં, એનાથી એક ઊંચો મકસદ શાદીનો છે એ સમજવાની જરૂર છે. જ્યારે ઇન્સાન એ મકસદને જ્યારે સમજી જાય છે તો હરગિઝ એ કુટુંબની અંદર તિરાડ પડતી નથી, ક્યારે પણ એ શાદીની અંદર તલાક આવતી નથી. અને તમને બધાને ખબર છે કે દરેક મર્દ પછવાડે એક ઔરત હોય છે, યા તો એની પત્ની યા તો એની માં, પણ સાથે સાથે દરેક ઔરત પછવાડે એનો મર્દ પણ હોય છે. ઔરત જ્યારે કામયાબ થાય છે ત્યારે એની પછવાડે એનો હસબન્ડ હોય છે, અને બંને સાથે મળીને સફળતાની મંઝિલને પાર કરે છે. એક વખતે અમેરિકાની અંદર એક મોટી કંપની છે, ફૂડ કંપની, એના સીઈઓને ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો, એનામાં સવાલો પૂછા કરવામાં આવ્યા. એક સવાલ છે કે જેના મારામાં તમારો નજર ખેંચવા માગું છું, તમારું ધ્યાન ખેંચવા માગું છું. એને એક સવાલ કરવામાં આવ્યો કે એની અંદર કે તમે કંપનીની અંદર પ્રમોટ કોને કરો, મોટો હોદ્દો, મોટી જગ્યા, મોટી પોઝિશન તમે કોને આપો, મેનેજર હોય કે ડાયરેક્ટર હોય કે કોઓર્ડિનેટર હોય કે જે પણ હોય, મોટો પ્રમોટ કોને તમે કરો? તો એને એક જવાબ આપ્યું, એ જવાબ વિચાર કરવા જેવું છે. તો એ સીઈઓ ફોર્ડ કંપનીની અંદર અમેરિકાની અંદર કહે છે કે અમે જ્યારે કોઈને પ્રમોટ કરવું હોય અને મોટો હોદ્દો આપવો હોય, મોટી પોઝિશન દેવી હોય, તો એની પત્નીને બોલાવીને એનો ઇન્ટરવ્યૂ લઈએ છીએ. કારણ કે માણસ આપણી પાસે કામ કરે છે અને આપણને ખબર છે, તો મોટો હોદ્દો આપવો હોય તો એની પત્નીને બોલાવીને એનો ઇન્ટરવ્યૂ કરીએ છીએ, અને એ સમજવાની કોશિશ કરીએ છીએ કે એ પત્ની એના ધણીને પોતાના કામની અંદર મદદ કરે છે કે નહીં. ઔરત અને હસબન્ડ બંનેનો મકસદ જે છે જીવનની અંદર એક છે કે નહીં, જ્યારે આપણે ખબર પડે છે કે નહીં પત્ની જે છે એના પતિની સાથે ખુશ છે અને હંમેશા એને હોંસલો આપે છે, એન્કરેજ કરે છે, ઉત્તેજન કરે છે, તો ત્યારે અમને ખબર પડશે કે નહીં, જ્યારે આપણે એને મોટો હોદ્દો આપશું તો જરૂર હોદ્દાની અંદર એ કામયાબ થશે. કારણ કે બંને પતિ અને પત્ની જે છે પોતાના જિંદગીના મકસદને સમજી ગયા છે, સમજી ગયા છે. મકસદને સમજવું એ બહુ જ જરૂરી ઇન્સાન માટે છે. હવે આ મકસદ જ્યારે એની અહમિયતને આપણે સમજી ગયા તો આપણે જોઈએ હવે શાદીનો મકસદ શું છે. બધા ખાતરીની સાથે કહી શકે છે કે શાદીનો મકસદ જે છે ફક્ત મનોકામના નથી, હવસ નથી, પોતાની ડિઝાયર્સને પૂરો કરવાનું જ નથી, એનાથી એક ઊંચો મકસદ છે. અને ઇસ્લામની નજરમાં, અહલુલ બેત અલમ ઇસ્લામની તાલીમાતની નજરમાં શાદીનો પહેલો મકસદ જે છે એ અલ્લાહની ખુશનુદી છે, અલ્લાહની ખુશનુદી છે, અને સુન્નતે રસૂલ ઉપર અમલ કરવાનું છે, એ શાદીનો મકસદ છે. કારણ કે જનાબે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પોતાની હદીસની અંદર ઇરશાદ ફરમાવ્યું, અન નિકાહુ મિન સુન્નતી, નિકાહ મારા સુન્નતમાંથી છે, ફમન રગિબા અન સુન્નતી ફલયસા મિન્ની,
અને જે લોકો મારી આ સુન્નત ઉપર અમલ નથી કરતા, શાદી નથી કરતા, કુટુંબને નથી વિકસાવતા, એ લોકો મારી સુન્નતમાંથી નથી. તો આ સમજીને આજના જવાનોને આજે શાદી કરવાની છે કે મકસદ જે છે હવસ, ડિઝાયર્સ અને લસ્ટ નથી, પણ અલ્લાહની ખુશનુદી છે, ઇબાદત છે. શાદી જે છે એ ઇબાદત છે, એટલા માટે એની અંદર સિગોનું હોવું જરૂરી છે. શાદી એક ઇબાદત છે, એટલા જ માટે જનાબે રસૂલ ખુદા ઇરશાદ ફરમાવ્યું છે કે જે લોકો શાદી શુદા છે એ લોકોના સવાબમાં 70 ગણા વધારે થઈ જાય છે. શા માટે થઈ જાય છે? કારણ કે એક ઇબાદત છે. કારણ કે જ્યારે ઇન્સાન શાદી કરે છે ત્યારે એ જવાબદારીને સમજીને શાદી કરે છે, આ સમજવાની જરૂર છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક સલવાતુલ્લાહ વસલામ અલયહી ઇરશાદ ફરમાવે છે, આ હદીસ ઉપરથી આપણને ખબર પડશે કે શાદીનો મકસદ શું હોવો જોઈએ. તો આપ ઇરશાદ ફરમાવે છે કે ઇઝા તઝવજા અર-રજુલ અલ-મરઅતા લિમાલિહા ઔ જમાલિહા, અગર કોઈ ઇન્સાન એક ઔરતને એના જમાલ વાસ્તે, એની સુંદરતા, એના રૂપ પછવાડે, યા તો એના માલ વાસ્તે અગર શાદી કરે, લમ યુરઝકુ ઝાલિકા, તે બંને વસ્તુ એને નહીં મળે. રૂપ જે છે થોડા વર્ષ પછી ચાલી જશે અને માલનો કોઈ ભરોસો નથી. તો શેના માટે આપણે શાદી કરવું જોઈએ? ફઇન તઝવજહા લિદીનિહા રઝકહુલ્લાહ અઝ્ઝ વજલ માલિહા વ જમાલિહા. અને અગર કોઈ ઇન્સાન એક ઔરતને એના દીન માટે, એના ઈમાન માટે, એના અખલાક માટે અગર શાદી કરે તો અલ્લાહ રૂપ પણ આપશે અને માલ પણ આપશે. સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કુરાન મજીદની આયત કે જે મેં તમારી સામે પેશ કરી, મૌઝુના ટાઇટલમાં, કે જેની અંદર અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે, શું કહ્યું? વલ્લઝીના યકુલુના રબ્બના, કહ્યું કે શાદીનો મકસદ જે છે ઇબાદત છે, એટલા માટે આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ શાદીના માટે, કુટુંબને મજબૂત બનાવવા માટે. વલ્લઝીના યકુલુના, અને એ લોકો કે જે લોકો દુઆ કરે છે કેવી રીતે, રબ્બના હબલના, અહીં મારા પરવરદિગાર તું અમોને અર્પણ કર, આપ શું? મિન અઝવાજિના વ ઝુરિયાતિના કુર્રતા આયુનિન, કે મારી ઔરતોની અંદર અને અમારા બચ્ચાઓની અંદર આંખોની ઠંડક આપ, કે જ્યારે મર્દ ઔરતને જુએ ત્યારે આંખોમાં ઠંડક પેદા થાય, ઔરત જ્યારે મર્દને જુએ ત્યારે આંખોમાં ઠંડક પેદા થાય, અને પોતાની ઔલાદ તરફ જ્યારે નજર કરે ત્યારે પણ આંખોની અંદર ઠંડક પેદા થાય. વજાલના લીલ મુત્તકીના ઇમામા, અને તું અમોને ઇમામ બનાવ, લીડર બનાવ એ લોકો કે જે મુત્તકી છે. મુફસ્સિરીન લોકો આના બે માયનાઓ બયાન કરે છે, એક એ કે ઇન્સાન પોતે લીડર બને એ લોકોનો કે જે મુત્તકીન હોય, અને ઘરની અંદર મર્દ જે છે લીડર છે તો એના ઘરની અંદર એની ઔરત જે છે, એના બચ્ચાઓ જે છે મુત્તકીન છે, કે જે બચ્ચાઓ જે છે બાપની ઇતાઅત કરે છે કારણ કે મુત્તકીન છે, અને ઔરત જે છે એ પણ મર્દનું ઇતાઅત કરે છે, અને મર્દ જે છે ઔરતનું ઇજ્જત કરે છે. આ છે આ ઇમામ લીડરશિપ. કારણ કે દરેક એસોસિએશનની અંદર, દરેક ઇન્સ્ટિટ્યુશનની અંદર, અને ફેમિલી એક ઇન્સ્ટિટ્યુશન છે, એની અંદર લીડરશિપનો હોવું જરૂરી છે. આ એક તફસીર. અને ઉલમાઓ બીજી એ તફસીર પણ બયાન કરે છે કે અમારા ઉપર જે લીડર આવી હોય એ લીડર મુત્તકી હોય. અને અલ્હમ્દુલિલ્લાહ આપણા બધા ઇમામો જે છે એ ફક્ત મુત્તકી નહીં પણ માસૂમીન અલયહિમ સલાતુ વસલામ છે. સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો શાદીનો મકસદ જે છે દીન છે, ઈમાન છે, અને જ્યારે આ મકસદને સમજીને જ્યારે ઇન્સાન શાદી કરે છે ત્યારે ઉલાઇક યુઝૌનલ ગુરફતા. અલ્લાહ સુબહાન વ તઆલા કુરાન મજીદ અંદર કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા એ લોકોને ઊંચી જગ્યા આપશે. કુરાન મજીદની અંદર એ લોકો કે જે લોકોની શાદી ઈમાન ઉપર છે, દીન ઉપર છે, અલ્લાહ જ્યારે એ લોકોની પ્રશંસા કરે છે, એ લોકોનો જ્યારે વખાન કરે છે ત્યારે નથી કહેતો કે તમે લોકો જે છે જન્નતમાં જશો, નહીં, કે તમને ઊંચી જગ્યા આપવામાં આવશે. ક્યાં ઊંચી જગ્યા મળશે નથી બયાન. તો મુફસરીન કહે છે કે જે લોકોની શાદી મકસદ અગર ઈમાન અને દીન હોય તો દુનિયામાં પણ એ લોકોને ઊંચી જગ્યા મળશે,
आखिरत में जे मर छे अलग छे तो शादी नो मकसद समझवानी जरूर छे। बीजी वस्तु जल्दी थी बयान करतो जाऊं कारण के वक्त मारी पासे बहुत कम छे। शादी नो बीजो मकसद ए छे कि कोई पण जाति अने सेल्फिश गरज वगर हेतु अने मसलहत वगर एक बीजा साथे मवद्दत करूं के जेती करीने रूहनी अंदर सुकून पैदा थाय कारण के इंसान जे छे एक बीजा वगर अधूरो छे। मर्द जे छे औरत वगर अधूरो छे अने औरत जे छे मर्द वगर अधूरी छे तो बन्ने नो जारे मेड़ाप थाय छे शादी नी अंदर त्यारे बन्ने एक बीजा नी खामियों ने पूरी करवानी कोशिश करे छे अने भेगा थईने संगठन थईने युनाइट थईने ए लोको પોતાના દિલોની અંદર શાંતિ અને સુકૂનતને હાસિલ કરે છે અને આ શાદીનો મકસદ છે કે મવદ્દત પૈદા થાય દિલોની અંદર। કુરાન મજીદની અંદર આયત છે અલ્લાહ સુબહાન વ તઆલા સૂરત રૂમની અંદર ઇરશાદ ફરમાવે છે વમિન આયાતિહી અન ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજન કે અલ્લાહની એક નિશાનીઓમાંથી છે કે તમારા દરમિયાન અઝવાજને પૈદા કર્યા છે મતલબ કે મર્દ વાસ્તે ઔરતને પૈદા કર્યા છે ઔરતને મર્દ વાસ્તે પૈદા કર્યા છે શા માટે લિતસ્કુનુ ઇલૈહા કે જેથી કરીને એને જોઈને તમારા દિલની અંદર શાંતિ પૈદા થાય। એક વસ્તુ ઉપર અહીંયા કુરાન મજીદ આયત કહે છે મિન અનફુસિકુમ તમારા નફ્સમાંથી તમારા નફ્સ માટે ઝૌજને પૈદા કર્યા છે તમારા જિસ્મ માટે નહીં તમારા નફ્સ માટે પેદા કર્યા છે જિસ્મ માટે ને શા માટે જિસ્મનું જે તમન્ના છે જિસ્મનું જે હવસ છે એ મનોકામના જે છે અમુક મિનિટો પછી ખતમ થઈ શકે છે પણ અગર દિલની અંદર નફ્સની અંદર શાંતિ ન હોય તો શાદીનો મકસદ જે છે એ ફક્ત જિસ્મની હવસને પૂરો કરવાનો નથી પણ રૂહની હવસને રૂહની ભૂખને રૂહની મોહબ્બતને પૂરો કરવાનો છે કે જેને અલ્લાહ સુબહાન વ તઆલા શાદીના રૂપમાં આપણને આપ્યું છે અને પછી કહ્યું છે વજઅલા બૈનકુમ મવદ્દતન વ રહમા અન અલ્લાહ સુબહાન વ તઆલા તમારા દિલોની અંદર મવદ્દત અને રહમતને પેદા કર્યું છે। ઉલમાઓ કહે છે કે મોહબ્બત અને મવદ્દતમાં ફરક છે ઘણી વખતે ઇન્સાન મોહબ્બત કરે છે ત્યારે એની અંદર એનો સેલ્ફિશ ઇન્ટરેસ્ટ હોય છે ઘણી વખતે જાતિ ગરજ હોય છે હેતુ હોય છે પણ મવદ્દત જે છે એનાથી ઊંચો છે કોઈ પણ સેલ્ફિશ ઇન્ટરેસ્ટ વગર કોઈની સાથે મોહબ્બત કરવું એનું નામ છે મવદ્દત અને એ મવદ્દત માટે અલ્લાહ સુબહાન વ તઆલા શાદીને રાખ્યું છે અને જનાબ રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ હદીસની અંદર ઇરશાદ ફરમાવ્યું છે ખૈરુ નિસાઉકુમ અલવદૂદ સૌથી બહેતર ઔરતો એ છે કે જે વદૂદ હોય જે લોકોના દિલમાં તમારા તરફ મવદ્દત હોય અને તમને ખબર છે અય મુમિનીન કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના 99 નામોની અંદર અલવદૂદ પણ મૌજૂદ છે કે અલ્લાહ પણ વદૂદ છે શા માટે કારણ કે ઇન્સાનોને કોઈ પણ પોતાની મસલહત વગર પોતાના માટે મોહબ્બત નથી કરતો જન્નત બનાવ્યું છે તો આપણા માટે બનાવ્યું છે ગુનાહોની અગર મગફિરત કરે છે તો એ મવદ્દતના કારણે કરે છે એની અંદર એનો કોઈ પણ જાતનો જાતિ મસલહત નથી તો ઔરત અને મર્દના દિલની અંદર આવી રીતે એકબીજા તરફ મવદ્દત હોય તો શાદી હંમેશ માટે બાકી રહે છે હંમેશ માટે બાકી રહે છે। એક એક વખતે એક આલિમ પાસે એક માણસ આવ્યો અને કહ્યું કે મને તલાક દેવું છે કેમ કે શા માટે કેમ કે મને રિવેન્જ કરવું છે મારી ઔરત મારી વાત માનતી નથી તો તલાક આપીને મને રિવેન્જ કરવું છે। તો આલિમે કહ્યું કે બરાબર છે તને ખપે છે કે તું તારી ઔરતને દુઃખ પહોંચાડે એક કામ કર 6 મહિના સુધી એ તારી ઔરતને તો બહુ જ મોહબ્બત કર બહુ જ મવદ્દત કર જ્યારે એ તારી મોહબ્બતમાં રંગાઈ જાય પછી તો એને તલાક આપી દે પછી જોજે કેવી રીતે એના દિલની અંદર દર્દ પહોંચે છે તને રિવેન્જ કરવું છે બદલો લેવું છે ને આ કામ છે આ બહુ સુંદર વાત છે। 6 મહિના પસાર થઈ ગયા પાછો આવ્યો હાલી મેં પૂછા કર્યો કેમ તલાક કરવું છે કે શું તલાક હરગિઝ મુમકિન નથી કારણ કે એકબીજા સાથે એ લોકો મોહબ્બત કરવાનું શરૂ કરી નાખ્યા
તો તલાક જ્યારે થાય ત્યારે થાય છે કે જ્યારે ધણી પોતાની ઔરતને ફક્ત પોતાના ગરજ માટે યુઝ કરે છે, ઇસ્તેમાલ કરે છે, પણ જ્યારે પોતાના કોઈ પણ જાતિ ગરજ વગર અને હેતુ અને મસલહત વગર જ્યારે એકબીજા સાથે મોહબ્બત કરે છે તો એ કુટુંબ જે છે હંમેશ માટે બાકી રહે છે. એટલા જ માટે કુરાને દુઆની અંદર જ્યારે પણ શાદી થાય છે, જ્યારે પણ શાદી થાય છે તો ત્યારે દુલ્હા અને દુલ્હન વાસ્તે આપણે આ દુઆ પડીએ છીએ, અલ્લાહુમ્મા અલ્લિફ બૈનહા કમા અલ્લફત બૈના આદમ વ હવ્વા, અલ્લાહુમ્મા અલ્લિફ બૈનહુમા કમા અલ્લફત બૈના ઇબ્રાહીમ વ સારા, કે એ લોકોના દિલોની અંદર ઉલ્ફત અને મવદ્દતને પેદા કર, ફક્ત જિસ્મની અંદર જ નહીં દિલોની અંદર મોહબ્બતનું હોવું એ જરૂરી છે. એટલા જ માટે તો એક ગુજરાતી શાયરે પોતાના શેરની અંદર લખ્યું છે કે પરિવારમાં જિંદગી એવી ન જીવો, કુટુંબની અંદર પરિવારની અંદર ફેમિલીની અંદર જિંદગી એવી ન જીવો કે લોકો ફરિયાદ કરે, લોકો ફરિયાદ કરે અને કમ્પ્લેન કરે, પણ જિંદગી એવી જુઓ કે લોકો ફરી યાદ કરે, લોકો ફરી ફરીને તમને યાદ કરો. આ જિંદગી છે, આ મકસદ છે કે રૂ એકબીજાની ખામીઓને પૂરો કરવા માટે સ્પિરિચ્યુઅલ પરફેક્શનને હાસિલ કરવા માટે જ્યારે શાદી કરે છે એક મર્દ અને એક ઔરત તો ત્યારે બંને એક મકસદને સમજીને એક સાથે આગળ વધે છે. અને ત્રીજો મકસદ જે છે નસલને વધારીને મોમિનીને નસલને પેદા કરવાનો, બચ્ચાઓની તરબિયત કરવાનો, ઇન્શાલ્લાહ એને આવતીકાલની રાત્રિની અંદર બયાન કરવામાં આવશે. પણ આપણા મોમિનીને વાસ્તે અહેલુલ બૈતના પૈરુકાર માટે હદીસે કિસ્સા જે છે કુટુંબને વિકસાવવા માટે આપણા માટે ઇનફ છે. હદીસે કિસ્સા કે જે આપણે હંમેશા દરેક ખુશાલીની અંદર હદીસે કિસ્સા પરીએ છીએ એની અંદર આપણા માટે દર્સ કાફી છે, કારણ કે એની અંદર અહલુલ બૈત અલૈહિમુસલામ કેવી રીતે એકબીજા સાથે મોહબ્બત અને મવદ્દતની સાથે વર્તે છે એ આપણા માટે એક સબક સમાન છે. હદીસે કિસ્સાને મને આખી હદીસ કિસ્સા બયાન નથી કરવી, પણ ફક્ત એક વાક્યો કે જ્યારે સૈયદુ શુહદા હઝરત ઇમામ હુસૈન સલાવાતુલ્લાહ વસલામુ અલયહ કિસ્સા તરફ આવે છે અને પોતાની માદર ગિરામી પાસે આવે છે અને કહે છે કે મને ખુશ્બુ આવે છે જનાબ રસૂલ ખુદાની મારા નાનાની, શું આ ઘરની અંદર મોજૂદ છે? તો એની અંદર કેવી રીતે સંબોધે છે જનાબ ફાતિમા ઇમામ હુસૈન અલૈહિસ્સલામને, યા વલદી વ યા કુરત આઈની, અહીં મારા બેટા અને અહીં મારા આંખોની ઠંડક. આ છે પરિવાર, કે આપણા બચ્ચાઓ અમારા માટે આંખોની ઠંડક હોય, અને વસમારા તફુઆદી, અને અહીં મારા દિલના ફળ, મારા દિલના ફળ સમારા તફુઆદી. આવી રીતે મોહબ્બત એક માની પોતાના બચ્ચા વાસ્તે છે. અને પછી જ્યારે ઇજાજત મળે છે અને જ્યારે નાના પાસે આવે છે, રસૂલ ખુદા પાસે આવે છે, અને જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ઇજાજત માંગે છે ત્યારે જનાબે રસૂલ ખુદા પોતાના નવાસાને કેવી રીતે સંબોધે છે? યા વલદી વ યા શાફિઅ ઉમ્મતી, અહીં મારા બેટા અને અહીં મારી ઉમ્મતના શફીઅ. તો આજે બસ એમની વિલાદત બા સઆદતની રાત છે કે જેને જનાબ રસૂલ ખુદાએ શફીએ ઉમ્મત બનાવ્યું છે, ત્યારે મારી ઉમ્મત માટે શફાઅત દેવાવાળા છે. ઇમામની આ ફઝીલત જે બીજા કોઈ ઇમામને કે રસૂલને નથી મળી, ત્રણ એવી ફઝીલો છે કે જે સૈયદ શુહદાને મળી છે કે બીજા કોઈને નથી મળી. કઈ ફઝીલત છે? પહેલી, ઇમામ હુસૈનની નસલમાં ઇમામત, ઇમામનો નસલ જે છે ઇમામ હુસૈનથી જારી છે. બીજી વસ્તુ, એમની તુરબતમાં શિફા, કરબલાની ખાકમાં શિફા અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપ્યું છે. અને ત્રીજું, એમના કુબ્બાની નીચે દુઆ મુસ્તજાબ છે. દુઆ મુસ્તજાબ છે શા માટે? શા માટે આટલી ફઝીલત આપી છે? શા માટે આટલો બધો મર્તબો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મળ્યો છે? કે બસ કારણ કે બહુ જ ઊંચા મકસદ માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાની કુરબાની આપી છે, પોતાની કુરબાની ઊંચા મકસદ માટે આપી છે. તો બસ જ્યારે અગર ઇન્સાન પોતાની જિંદગીના મકસદને સમજે, પોતાની શાદીના મકસદને સમજે, તો ત્યારે તે સાચી હકીકતમાં મોમિન છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો પૈરુકાર છે.
અને ત્રીજી શાબાનની જે દુઆ મફાતિહુલ જિન્નાની અંદર મૌજૂદ છે કે જેની અંદર અબ્બાસ અલકુમી અલયહી રહમાએ બયાન કર્યું છે અને આ દુઆ શેખ સદ્દુક પોતાના કિતાબની અંદર પણ બયાન કર્યું છે એની અંદર શું કહ્યું છે કે અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુક બિહક્કિલ મૌલૂદ ફી હાઝલ યોમ કે અલ્લાહ અમે સવાલ કરીએ છીએ દુઆ માંગીએ છીએ એ મૌલૂદના હકમાં કે જે આ મહિનાની અંદર અને આ રાત્રિની અંદર વિલાદત પામ્યા અને પછી અલ મૌઉદ બિ શહાદતિહ ક્વબલ ઇસ્તિહલાલિહ વ વિલાદતિહ અને એનો સદકો અમે આપીએ છીએ કે જેમની શહાદતના બારામાં એમના વિલાદત પહેલા પ્રેડિક્ટ કરવામાં આવ્યું વાદો દેવામાં આવ્યો કે ઇમામ હુસેન અલી સલામ દુનિયાની અંદર પેદા નથી થયા એનાથી પહેલા ઇમામ હુસેને વાદો આપ્યો હતો કે તારી તારા દીન માટે હું મારી જિંદગી મારા અહેલો આયાલની જિંદગી કુરબાન કરીશ મારા આખા પરિવારને હું ઇસ્લામ માટે કુરબાન કરીશ અને એના જ માટે આ દુઆની અંદર આપણે પરીએ છે અન્નલ ઇમ્મત મિન નસલિહી કારણ કે એમના નસલમાંથી આ બધા ઇમામો છે વ શિફા ફી તુરબતિહી એમની તુરબતમાં એમની ખાકમાં શિફા છે વલ ફૌઝ માહુ ફી ઔબતિહી અને જ્યારે ઇમામે મહદી આવશે ત્યારે ઇમામ હુસેન પણ સાથે આવશે અને દુનિયાની અંદર અદલ ઇન્સાફની સાથે હુકુમત કરશે તો અહીં પરવરદિગાર આલમ જેવી રીતે ફિતરૂસને ઇમામ હુસેન અલી સલામના ક્રેડર સાથે મસ્ત થઈને મગફિરત મળી છે યા અલ્લાહ અમોને પણ તું મગફિરત આપ અમોને તું પણ માફી આપ અને અમોને એ તૌફીક આપ કે અમોને ઇમામ હુસેન અલી સલામની શફાઅત મળી શકે અને આપણે બધા ભેગા થઈને કરબલાની અંદર જઈને ઇમામ હુસેન અલી સલામના કબરથી મસ્ત થઈને આપણી દુઆઓને માંગી શકીએ કારણ કે એમના કુબ્બાની નીચે બધી દુઆઓ મુસ્તજાબ છે અને જ્યારે ઇમામ મહદી સાથે ઇમામ હુસેન સૈયદુ શહદા જ્યારે પાછા આવે ત્યારે તું અમોને પાછો સજીવન કરજે કે જેથી કરીને આપણે પણ સાથ આપી શકીએ ઇમામનો اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين وصل اللهم على محمد وآله الطاهرين